નમસ્તે બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય અંગ્રેજી ભણીશું. હવે અંગ્રેજીની અંદર આપણે 1 થી 20 સુધી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ શીખી ગયા, અને તમે તૈયાર પણ કરી લીધા હશે. આજે આપણે 21 થી 30 સુધી, 30 એટલે કે 21 થી 30 એટલે કે 21 થી 30 સુધીના અંકોના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ જોઈશું, અને એની સામે એના થોડા પ્રશ્નો શીખીશું. હવે આપણે સૌથી પહેલાં જોઈએ 21 થી 30 સુધી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના છે. તો 21 અંગ્રેજીમાં TWENTYONE 21 એટલે 21. TWENTYTWO 22 22 TWENTYTHREE 23 23 TWENTYFOUR 24 24 TWENTYFIVE 25 25 TWENTYSIX 26 26 TWENTYSEVEN 27 27 TWENTYEIGHT 28 28 TWENTYNINE 29 29 અને છેલ્લે 30 THIRTY 30 30. તો બાળ મિત્રો, આ રીતે 21 થી 30 સુધીના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ તમારે તમારી નોટબુકમાં સારાક્ષરે લખી તૈયાર કરવાના છે. આપણે એક વખત ફરી વખત બોલી લઈએ. TWENTYONE 21 એટલે 21. TWENTYTWO 22 એટલે 22. TWENTYTHREE 23 એટલે 23. TWENTYFOUR 24 એટલે 24. TWENTYFIVE 25 એટલે 25. TWENTYSIX 26
એટલે 26 TWENTYACVEN 27 એટલે 27 TWENTYEIGHT 28 એટલે 28 TWENTYNINE 29 એટલે 29 THIRTY 30 એટલે 30 તો આ રીતે તમને જો 1 થી 9 સુધીના સ્પેલિંગ આવડતા હોય તો તમે એક 20 અને 30 બે સ્પેલિંગ તૈયાર કરો એટલે 21 થી 30 સુધીના આખે આખા 10 એ 10 સ્પેલિંગ કમ્પ્લીટ સરળતાથી કરી શકો, ઇઝીલી યાદ રાખી શકો. હવે 21 થી 30 સુધીના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થને લગતા આપણે પ્રશ્નો જોઈશું. તો અહીં ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો, તો અહીં આપણને વચ્ચેનો મિનિંગ એટલે કે ઉચ્ચાર આપેલો છે, સામે આપણે એનો ગુજરાતી અર્થ શું થાય એ લખવાનું છે. તો અહીં 22, તો 22 એટલે કેટલા થશે? 22. પછીનું છે 25, તો 25 એટલે કેટલા થશે? 25. તો આપણે ખાલી જગ્યામાં 25 લખવાનું છે. 25માં 2 ચ આવશે, એક અડધો ચ આવશે. હવે 29, 29 એટલે કેટલા થશે? 29. પછી છે 23, તો 23 એટલે 23. 30, તો 30 એટલે કેટલા થશે? 30. હવે 26, તો 26 બરાબર કેટલા થશે? 26. 21, 21 એટલે કેટલા થાય? 21. હવે આપણે ગુજરાતી અર્થ લખીએ છીએ, 24 એટલે 24. તો ઉચ્ચાર સામે આ રીતે ગુજરાતી અર્થ લખાય. હવે જોઈએ કે અંગ્રેજી અંક સામે ઉચ્ચાર લખો. અહીં આપણને અંગ્રેજી અંકો આપેલા છે, તો એની સામે આપણે મિનિંગ એટલે કે ઉચ્ચાર લખવાનો છે. તો 23નો આપણે ઉચ્ચાર 23 લખીશું. 23. પછીનો ઉચ્ચાર 21. 21. ત્રીજું છે 30. ત્યારબાદ છે 28. અને છેલ્લું છે 27. હવે પછીનો પ્રશ્ન છે, આપેલ અંકોનો સ્પેલિંગ લખો. અહીં જો આપણે ગુજરાતી અર્થ લખ્યા છે, અહીં ઉચ્ચાર લખ્યા છે, હવે આપણે સ્પેલિંગ લખવાનો છે. તો 23, તો 23 માટેનો સ્પેલિંગ TWENTYTHREE. બીજું છે 25, તો TWENTYFIVE. 30, તો 30 માટેનું સ્પેલિંગ છે THIRTY. 27, તો TWENTYACVEN. તો બાળ મિત્રો, આ રીતે આપણે 21 થી 30 સુધીના અંકોના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ ઓળખવાના છે અને તૈયાર કરવાના છે. અને સારી અક્ષરે તમારી અંગ્રેજી નોટબુકમાં લખવાના છે. જય શ્રી કૃષ્ણ. નમસ્તે.